નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાપીઠ શાળા પરિવાર વતી હું સંજયસિંહ સરવૈયા આજના વિડીયો લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે પ્રાણીઓની પરિસ્થિતિ સામે અનુકૂલન, એમાં આપણે બે પ્રાણીઓની વાત કરી હતી. એક છે એ ધ્રુવીય રીંછ અને બીજો છે એ પેગ્વિન પક્ષી, કે એનું જે શરીર છે જે ધ્રુવીય પ્રદેશ જે વિસ્તાર છે અથવા તો એ જે પ્રદેશ છે એમાં વસવાટ માટે કેવી રીતે અનુકૂલિત થયેલા હતા, કે ઠંડી સામે બસવા માટે, બરફ પર ચાલવા માટે, પાણીમાં તરવા માટે એનું શરીર છે એ કેવી રીતે અનુકૂલિત થયેલું હતું. હવે આપણે આજના વિડીયો લેક્ચરમાં વાત કરવાની છે સામૂહિક સ્થળાંતર. સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ અને વિષુવવૃત્તીય વર્ષાવન, કે જ્યાં વધારે પ્રમાણમાં તાપમાન હોય. પહેલાં આપણે આગળ જે અભ્યાસ કર્યો એમાં ધ્રુવીય રીંછ અને ધ્રુવીય પેગ્વિન જે પક્ષી છે એના વિશે અભ્યાસ કર્યો, કે જે ઠંડો પ્રદેશ હતો. હવે આપણે વિષુવવૃત્તીય વર્ષાવન અને આપણે જોઈએ કે સામૂહિક સ્થળાંતર, અને આપણે બીજા મુદ્દામાં જોઈએ કે સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ, તો કે પક્ષીઓ છે એ સ્થળાંતરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે જાય છે, તો કે વાતાવરણીય અનુકૂલન, વાતાવરણીય જે ફેરફારો છે એના બદલાવને કારણે એને પોતાનું વાતાવરણ અનુકૂલન ન આવે એટલા માટે એ બીજા પ્રદેશ પર, બીજા જે પ્રદેશો છે ત્યાં શું થાય, તો કે ત્યાં આગળ સ્થળાંતર કરીને જાય છે. પણ સામૂહિક બધાને છે જવું પડે છે. હવે આપણે જોઈએ કે અહીં એ નોંધવું જોઈએ કે જે રીતે માછલી લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે તે રીતે પક્ષીઓને જીવવા માટે હૂંફ એટલે કે ગરમી છે એ મળવી જરૂરી છે. જેવી રીતે માછલી છે એ લાંબા સમય સુધી ઠંડા પાણીમાં રહી શકે છે, એ પણ આપણે ધોરણ 6માં 9માં સેક્ટરમાં કે આપણે જોયું હતું કે માછલીના જે સાંભળી શરીર છે એની ઉપર શીકણા પીંગળા છે એ જોવા મળે છે. તો એવી રીતે જે આ પક્ષીઓને છે એ જીવવા માટે શું જરૂરી છે, તો કે હૂંફ, ગરમી મળવી જરૂરી છે. તો આપણે આગળ વાત કરીએ કે જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે તેઓ હૂંફાળા પ્રદેશમાં સામૂહિક સ્થળાંતર કરે છે. આપણે ખબર છે કે શિયાળામાં છે એ ઠંડી પડે છે, તો એને હૂંફ એટલે કે ગરમી મળે એવું પક્ષી છે એ અનુકૂલિત થયેલા હોય, તો એને શિયાળામાં છે એ ગરમી ન મળે એટલા માટે શું કરે છે, તો કે જ્યારે શિયાળો જે તે પ્રદેશમાં વસવાટ કરતા હોય પક્ષીઓ, તો ત્યાં એ પ્રદેશમાં શિયાળો શરૂ થાય ત્યારે તે શું કરે છે, તો કે તે એવો હૂંફાળા પ્રદેશમાં એટલે કે ગરમ પ્રદેશમાં સામૂહિક સ્થળાંતર કરે છે, એટલે કે ઠંડા પ્રદેશમાંથી ગરમ પ્રદેશમાં જાય છે. અને શિયાળો પૂર્ણ એટલે કે જે વિસ્તારમાં શિયાળો શરૂ થયા ત્યાંથી એને અનુકૂલન નહોતું એટલે એ કેવા વિસ્તારમાં ગયા, હૂંફાળા થતો ગરમ વિસ્તારમાં, એટલે જ્યારે શિયાળો પૂર્ણ થાય ત્યારબાદ તે શું થાય, તો કે એ પાછા ફરે છે પોતાના મૂળ નિવાસ સ્થાનમાં, કે જ્યાં તેઓ વસવાટ કરતા હોય ત્યાં ફરી વખત ઉનાળો શરૂ થઈ ગયો, શિયાળો પૂરો થઈ ગયો એટલા માટે એને ગરમી મળી રહે, એને વાતાવરણ અનુકૂલન આવે એટલે એ ફરી પાછા હૂંફાળા પ્રદેશ છે ત્યાં પાછો શિયાળો શરૂ થાય એટલે એના પાછા મૂળ જે નિવાસ સ્થાન છે ત્યાં શું કરે છે, ઉડીને સ્થળાંતર કરે છે. હવે તમે કદાચ જાણો છો કે આવા કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ જેને માઇગ્રેટર્સ અથવા તો માઇગ્રેટરી બર્ડ્સ એવું પણ આપણે કહીએ. શું કીધું, તો કે કેટલાક સામૂહિક સ્થળાંતર કરનારા પક્ષીઓ પોતાના ઘરના સ્થળની શરમ આબોહવા કીય પરિસ્થિતિમાંથી, કેવી શરમ એટલે કે ઠંડી આબોહવા કીય પરિસ્થિતિમાંથી બસવા માટે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ કરતા હોય છે. જો એ ઠંડીથી બસવા માટે કેટલા કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે, તો કે 15,000 કિલોમીટર જેટલો પ્રવાસ પણ કરતા હોય છે. હવે સામાન્ય રીતે તેઓ હવાના પ્રવાહની મદદ મળે તે માટે ખૂબ જ ઊંચે ઉડતા હોય છે. તમે કેટલાક સામૂહિક કેટલીક ઋતુ પ્રમાણે આપણે જોઈએ કે ઉનાળો શરૂ થાય એટલે કે
કેટલાક જે પ્રદેશો છે ત્યાં ઠંડી શરૂ થતી હોય એટલા માટે એ સામુખમાં તમને ખૂબ જ ઊંચે ઉડતા હોય એવા પક્ષીઓ જોવા મળે છે, જે હવાના પ્રવાહની મદદ એને મળે છે એટલા માટે એ ખૂબ જ ઊંચે ઉડે છે. વળી ઉપરના સ્તરની ઠંડી, આપણે હવામાં જોઈએ કે ઉપરનું જે સ્તર છે એ કેવું હોય ઠંડી પરિસ્થિતિમાં હોય, તો કે ઉપરના સ્તરની ઠંડી પરિસ્થિતિઓ તેમના ઉડ્ડયન એટલે કે ઉડવા દરમિયાન તેમના સ્નાયુઓ વડે ઉદ્ભવતી ઉષ્માને વિખેરવા શું કરે છે, મદદ કરે છે. હવે ખૂબ જ ઊંચે ઉડે છે તેથી શું કરે છે, તો કે ઉડ્ડયન દરમિયાન એ જ્યારે ઉડે છે એ દરમિયાન શું થાય, તો કે સ્નાયુ છે એ ઉષ્મા એટલે કે ગરમી છે એ ઉદ્ભવે છે, એને વિખેરવા માટે એટલે કે એને દૂર કરવા માટે ત્યાં જે ઉપર હવામાં ઠંડી રહેલી છે શું કરે છે, એને મદદ કરે છે. હવે પરંતુ આ પક્ષીઓ દર વર્ષે, કયા વર્ષે, દર વર્ષે, આપણે ખબર છે કે વર્ષ દરમિયાન શિયાળો ઉનાળો અને ચોમાસું એવી સિઝન છે એ શરૂ થતી હોય, એટલા માટે દર વર્ષે એક જ સ્થાને કેવી રીતે મુસાફરી કરીને આવી શકે છે તે રહસ્યમય કોયડો છે. તે હજી સુધી સમજાયું નથી કે દર વર્ષે છે એ પક્ષીઓ એક જ સ્થાનેથી કેવી રીતે મુસાફર કરીને આવી શકે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો કે તેવું લાગે છે કે તેમના શરીરમાં દિશાને શોધવા માટે કોઈ રચના આવેલી હોવી જોઈએ. હવે એને કેમ ખબર પડે છે કે આપણા પ્રદેશમાં છે એ શિયાળો શરૂ થઈ ગયો છે, ઠંડો પ્રદેશ છે એ આપણા અનુકૂળ નથી, તો હવે એને કેવી રીતે ખબર પડે કે આ જગ્યાએ આપણે સ્થળાંતર કરીને જઈએ તો ત્યાં છે એ ગરમ પ્રદેશ હશે, તો એને કોઈ એવા એના શરીરને દિશા શોધવા માટેની કોઈ રચના આવેલી હોવી જોઈએ, અને કઈ દિશામાં મુસાફર કરવી તે તેને જાણવતી હોય એવી કોઈ એની શરીરની અંદર રચના આવેલી હોય કે કઈ દિશામાં આપણે મુસાફરી એટલે કે કઈ દિશા તરફ આપણે જવું હોય એને ખબર પડતી હોય. હવે કેટલાક પક્ષીઓ કદાચ તેમના દિશા સૂચન કરવા માટે સીમાચિહ્ન જેને લેન્ડમાર્કનો ઉપયોગ કરતા હોવા જોઈએ. સીમાચિહ્ન એટલે કે કોઈ એવી વસ્તુ એને દેખાય, આપણે ખબર છે કે દિવસ દરમિયાન સૂર્ય દેખાતો હોય, રાત્રિ દરમિયાન તારાઓ દેખાય હોય, તો એવા કોઈ એના સીમાચિહ્ન એટલે કે એમાં એને કોઈ ચિહ્ન એવા હોય કે જે તરફ એને ખબર પડે કે આ તરફ આ જે સીમા જે ચિહ્ન છે એ તરફ જો આપણે ગતિ કરીને જઈએ તો ત્યાં આપણને આપણા અનુકૂળનવાળી જે વિસ્તાર જે પ્રદેશ છે એ ત્યાં હોઈ શકે. હવે ઘણા પક્ષીઓ દિવસના સૂર્યપ્રકાશ અને રાત્રિના તારાઓની મદદથી દિશા સૂચન મેળવતા હોય શકે, આપણે હોઈ શકે એવું કહી શકીએ કે એવી રીતે કરે છે એવું કહી શકીએ નહીં. તો આપણે આમાં જોઈએ કે કેટલાક છે આ બધા સામૂહિક સ્થળાંતર કરનારા પ્રાણીઓ છે, તમારા આગળ આવશે આપણે જોઈએ. હવે એવી કેટલીક ઘટનાઓ છે કે જે દર્શાવે છે કે પક્ષીઓ દિશા શોધવા માટે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોનો ઉપયોગ કરતા હોઈ શકે. હવે આપણે જોઈએ કે આ દાખલા તરીકે આ પૃથ્વી છે, તો ચુંબકીય ક્ષેત્ર આપણે જોયું તો કે તમે ધોરણ છમાં પણ ભણી ગયા છો તો કે આપણે જોઈએ કે આ ઉત્તર ધ્રુવ અને આ નોર્થ આ સાઉથ એસ અને એન ધ્રુવ આપણે જોઈએ બરાબર. આપણે ફરી વખત આવી રીતે જોઈએ તો કે આ પૃથ્વી છે, આ એસ ધ્રુવ સાઉથ અને આ એન એટલે કે નોર્થ, તો આપણે આવું પણ જોઈ ગયા ચુંબકીયમાં કે એસ અને એન, તો જે પૃથ્વી છે એ ચુંબકીય બળ, તો કે અહીંયા એસ એટલે ઉત્તરીય ધ્રુવ છે એ ચુંબકીય ધરાવે છે અને અહીંયા દક્ષિણ ધ્રુવ નોર્થ જે છે એ ધ્રુવીય પ્રદેશ છે એ એવી રીતે ચુંબકીય ધરાવે છે. તો શું કીધું, તો કે કેટલાક પક્ષીઓ છે એ દિશા શોધવા માટે કોનો, તો કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રોનો ઉપયોગ કરતા હોઈ શકે. હવે આપણે વાત કરીએ કે માત્ર પક્ષીઓ જ નહીં પણ સસ્તન પ્રાણીઓ, સસ્તન એટલે કે જે પ્રાણીઓ પોતાના બચ્ચાને દૂધ પીવડાવતા હોય એવા સસ્તન પ્રાણીઓ, પછી ત્યારબાદ ઘણા પ્રકારની માછલીઓ, કીટકો,
પણ ઋતુ અનુસાર વધુ સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. આપણે તો અત્યારે આપણે પક્ષીની વાત કરીએ પણ એવું નથી કે પક્ષીઓ અત્યારે ઋતુના આધારે છે એ સ્થળાંતર કરે છે. કેટલાક સસ્તન પ્રાણીઓ પણ સ્થળાંતર કરે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, કેમ કે એને વાતાવરણ છે એ રીતના અનુકૂલન ન આવતું હોય. ત્યારબાદ કેટલાક પ્રકારની માછલીઓ છે, ત્યારબાદ કેટલાક કીટકો છે એ પણ શું કરે તો કે ઋતુ અનુસાર સારી અનુકૂળ આબોહવા માટે સામૂહિક સ્થળાંતર કરતા હોય છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો કે પક્ષીઓના આશ્રય સ્થાનમાં, એટલે કે જે પક્ષીઓ વસે છે આશ્રય એટલે કે ગુફા પોતાનું સ્થાન, અથવા તો આપણે એનું નિવાસસ્થાન એવું પણ કહી શકીએ કે બીજું સ્થાન. આપણે આશ્રય એટલે આપણે પરોપજીવી એવું પણ કહી શકીએ, આશ્રય એટલે કે આપણે મહેમાને જે આશરો આપીએ છીએ એવું પણ આપણે કહીએ. તો પક્ષીઓના આશ્રય સ્થાનમાં એટલે કે બીજી જગ્યાએ જ્યારે બીજા આપણા ભારતના સ્થાનમાં આવે છે એમાં પણ કોણ છે, એક આપણું ભારત છે. જો હું કીધું કે પક્ષીઓના આશ્રય સ્થાનમાં એટલે કે આશરો આપવામાં એક આપણું ભારત પણ છે. હવે તમે કદાચ જોયું છે કે સાંભળ્યું છે કે સાયબેરિયન ક્રેન, કે જેને આપણે સાયબેરિયન સારસ પણ કહીએ છીએ, પક્ષીનું નામ છે, જે સાયબેરિયાથી ક્યાંથી સાયબેરિયાથી આવીને રાજસ્થાનના ભરતપુર, જે રાજસ્થાનમાં કેવલાદેવ નામનું જે રાષ્ટ્રીય ઉદ્યાન છે ભરતપુરની અંદર, એ વિસ્તારમાં પણ ત્યાં આગળ આવે છે, અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. જો કયા પક્ષીની વાત કરી તો કે સાયબેરિયન ક્રેન. હવે સાયબેરિયન ક્રેન છે એનું તમને હું ચિત્ર બતાવું છું કે જેને આપણે સારસ કહીએ છીએ. આ જે પક્ષીઓ છે એ સાયબેરિયન ક્રેન છે. આ શું કરે છે તો કે જે સાયબેરિયાથી, જે સાયબેરિયન ક્રેન છે એ સાયબેરિયાથી શું કરે છે તો કે આવીને એક તો રાજસ્થાનનો જે ભરતપુર છે અને ભરતપુર જે સ્થાન છે ત્યાં, અને હરિયાણાના સુલતાનપુરમાં સ્થળાંતર કરીને આવે છે. આ સિવાયની આપણે વાત કરીએ તો વળી કેટલાક ઉત્તર પૂર્વના કિનારાવાળા કયા, તો આપણે જોયું થાય તો આમ ભારત દેશ હોય બરાબર આ રીતના, તો આ જે ઉત્તર અને આ પૂર્વ, તો જે આ ઉત્તર પૂર્વના કિનારાવાળા જે પ્રદેશ છે તેમજ ભારતના બીજા ભાગોમાં આવે છે એવી જગ્યાએ હું કહે છે તો કે સ્થળાંતર કરીને આવે છે. આ છે સાયબેરિયન ક્રેન. તો આ હતી આપણે સામૂહિક પક્ષીની વાત, તો કે પોતાના જે નિવાસસ્થાન છે એમાં અથવા તો એનું જે મૂળ સ્થાન નિવાસસ્થાન છે ત્યાં વાતાવરણીય આબોહવા બદલાવને કારણે શું કહે પોતાનું જે શરીર છે એને અનુકૂલન સાધવા માટે જે તે વિસ્તારમાં ઉડીને જાય છે. હવે આપણે વાત કરવાની છે કે વૃષવૃત્તીય વર્ષાઓની. હવે વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વૃષવૃત્તીય પ્રદેશોની આબોહવા સામાન્ય રીતે કેવી હોય છે, ગરમ હોય છે. તમે આવું કદાચ સમાજમાં કે એમાં કોઈમાં ભણી ગયા કે આ પૃથ્વી છે, તો એમાંથી એક આવી રીતે રેખા પસાર થાય છે વચ્ચોવચ્ચ પૃથ્વીની, જેને વૃષવૃત્તીય કહે છે. તો વિષુવવૃત્તિ એટલે કે એમાં સૂર્યના કિરણો છે એ સીધા પડે છે બરાબર ને. આપણે ઉપર વાત કરી ત્યાં ઉપરનો જે ભાગ હતો એ ઉત્તર ધ્રુવ, અને જે નીચેનો ભાગ છે પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ, એન અને એસ એવા આપણે ધ્રુવના નામ આપીએ, અને જે વચ્ચેથી જેને ટ્રોપિકલ કે વિષુવવૃત્ત કહે છે. ત્યારબાદ મકરવૃત્ત કર્કવૃત્ત એવા છે એ બાજુમાં એ રેખાઓ આવેલી હોય છે. શું કીધું તો કે વિષુવવૃત્તની નજીકના ભાગમાં હોવાને કારણે વૃષવૃત્તીય પ્રદેશોની આબોહવા કેવું હોય છે તો કે સામાન્ય રીતે ગરમ હોય છે. હવે ઠંડકના મહિનાઓમાં પણ તેમનું સામાન્ય તાપમાન, હવે જે વિષુવવૃત્તીય છે પ્રદેશો એ ગરમ છે આપણને ખબર છે, તો ઠંડકના મહિનામાં અથવા તો જે શિયાળાની જ્યારે ઋતુ આવે છે ત્યારે પણ એનું સામાન્ય, જેને આપણે ન્યૂનતમ પણ કહી ગઈ, ઓછામાં ઓછું તાપમાન 15 સેલ્સિયસ કરતાં પણ વધુ હોય છે.
આપણે ધ્રુવીય પ્રદેશની વાત કરી તો કે એમાં માઇનસ નીચે કેટલું હોય, માઇનસ 37 સેલ્સિયસ સુધી પણ થઈ જાય. પણ આમાં શિયાળો હોય આ પ્રદેશમાં, વિષુવવૃત્ત એ જે પ્રદેશો છે એમાં શિયાળો હોય તો પણ માઇનસમાં નથી જતો, પણ 15 સેલ્સિયસ કરતાં પણ વધુ હોય છે. અને ઉનાળામાં, ગરમ ઉનાળામાં તેનું તાપમાન એટલે કે એનું મહત્તમ તાપમાન 40 સેલ્સિયસને ઓળંગીને એટલે કે એ જે આપણે થર્મોમીટરનો પારો છે એને વટી જાય, 40 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન એટલું પણ વધી શકે છે. ત્યારબાદ સમગ્ર વર્ષ દરમિયાન, ક્યારનું કીધું તો કે સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ કેવો હોય છે, સમાન હોય છે. આખા વર્ષનું તમે આમ સરેરાશ જોઈએ તો દિવસ અને રાત્રિ કેવી હોય તો કે સમાન હોય છે. એક રીતે આપણે જોઈએ કે શિયાળામાં આપણે જોઈએ ભારતમાં તો કે દિવસ ટૂંકો હોય અને રાત્રિ મોટી હોય, ને ઉનાળામાં દિવસ મોટો હોય ને રાત્રિ ટૂંકી હોય. અને સરેરાશ આપણે એક રીતે જોઈએ આખા વિષુવવૃત્ત પ્રદેશમાં તો કે વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો કેવો હોય છે, લગભગ સમાન હોય છે. આ પ્રદેશો ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે. અને વિષુવવૃત્તીય જે પ્રદેશો છે એ કેવા હોય છે તો કે એમાં વરસાદ પણ વધારે હોય છે. હવે વિષુવવૃત્તીય વર્ષાવનો એ આ વિસ્તારની અગત્યની ખાસિયત છે. વિષુવવૃત્તીય વર્ષાવનની અગત્યની ખાસિયત કઈ છે તો કે એ છે, ભાગ કેવો હોય છે તો કે ગરમ હોય છે. ત્યારબાદ ઠંડકના મહિનામાં પણ 15 સેલ્સિયસ કરતાં પણ વધારે તાપમાન હોઈ શકે છે, અને ગરમ ઉનાળામાં 40 સેલ્સિયસ કરતાં પણ શું થઈ જાય છે તો કે એના પાળો છે એને ઓળંગીને પણ વધી શકે છે. અને સમગ્ર વર્ષ દરમિયાન દિવસ અને રાત્રિનો સમયગાળો પણ સમાન એટલે કે સરખો હોય છે. અને આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ અનુભવે છે, જે ઋષિય વર્ષાવનની શું છે, ખાસિયત છે. હવે ભારતની વાત કરીએ તો કે આસામનો પશ્ચિમ ઘાટ, આસામ ક્યાં આવેલું છે આપણે ખબર છે કે રાજ્ય છે ને ભારતમાં આવેલું છે, તો ભારતનો એક ભાગ થયો. તો કે આસામનો પશ્ચિમ ભાગ ઘાટ, ત્યારબાદ દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં ઋષિય વર્ષાવનો મળી આવે છે. ઋષિય વર્ષાવનો ક્યાં ક્યાં મળી આવે છે તમને પ્રશ્ન પૂછે તો કે આસામનો જે પશ્ચિમ ઘાટ છે જે ભારતમાં આવેલો છે, ત્યારબાદ દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં વિષુવવૃત્તીય વર્ષાવનો મળી આવે છે. હવે આ વિસ્તારમાં સતત હુફાળી એટલે કે ગરમ પરિસ્થિતિ અને વરસાદને લીધે આ પ્રદેશોમાં ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ તથા પ્રાણીઓમાં જીવનમાં મદદ મળે છે, પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે. કોના કારણે તો કે જે વૃષ્યવૃત્તીય વર્ષાવનો છે, જે આપણે આગળના ભાગોમાં જોઈએ છે, ભારતમાં આસામના પશ્ચિમ ઘાટ, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને મધ્ય આફ્રિકામાં એ વિસ્તાર હુફાળી પરિસ્થિતિ અને વરસાદને લીધે ઘણી બધી જાતના વૃક્ષો, છોડવાઓ એટલે કે છોડ તથા પ્રાણીઓના જીવનમાં મદદ મળે છે, જેમાં વાનરો, બે પગે ચાલનારા વાનરો, ગોરિલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે પ્રાણીઓ મુખ્યત્વે વૃષ્યવૃત્તિ વર્ષાવનમાં રહે છે. મુખ્યત્વે વૃષ્યવૃત્તિ વર્ષાવનમાં રહેતા હોય તેવા પ્રાણીઓ તો કે વાનરો છે, ત્યારબાદ બે પગે ચાલનારા વાનરો, ગોરિલાઓ, વાઘ, હાથી, દીપડા, ગરોળી તેમજ સાપ વગેરે જેવા જે પ્રાણીઓ છે એ વિષુવવૃત્તીય વર્ષાવનમાં રહે છે. તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. હવે અત્યારે આપણે વાત કરી કે જે સામૂહિક સ્થળાંતરણ પક્ષીઓ તો કે એના સ્થાનમાં મૂળ નિવાસસ્થાનમાં વાતાવરણીય બદલાવને કારણે બીજા જે પ્રદેશ છે એમાં શું કરે છે તો કે એ સ્થળાંતરણ કરે છે. એમાં આપણે એક ઉદાહરણ પણ જોયું કે જે સાયબરિયન ક્રેન છે, જે સાયબરિયાથી ઉડીને ભારત જેવા જે રાજસ્થાનના ભરતપુર અને હરિયાણાના સુલતાનપુરમાં એ વસવાટ કરે છે. હવે આપણે આગળના વિડીયો લેક્ચરમાં
ગરમ જે ભેજવાળા જે આપણે વૃષ્ય આપણે જે ગરમ ભાગ કહીએ છીએ કે જે ગરમ વાતાવરણમાં વસવાટ કરતા પ્રાણીઓ એના જ વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં આપણે મુખ્ય મુદ્દામાં હવામાનમાં અનુકૂલન સાધતા પ્રાણીઓ, રેડ આઈ ફ્રોગ એટલે કે લાલ આંખવાળો દેડકો, ત્યારબાદ ટોકાન પક્ષી જેની સાંસ એ સુંદર છે અને મોટી છે, સિંહ જેવી પૂંછડી ધરાવતો વાનર અને હાથી જેવા પ્રાણીઓને આપણે અભ્યાસ કરીશું. તો આજના વિડીયો લેક્ચરમાં બસ આટલું જ. અસ્તુ.